नमस्ते विद्यार्थीओ, आज आप धोरण पांच में विषय गणित समझीशू। आज आप एक नव प्रकरण समझवानु छे, प्रकरण बे, आकार अने खूणा। रोहिणी अने मोहिनी जोड़िया बहनों छे, तेओने एक सरखो काम करवू गमे छे। तो जुओ, अहीं तमने बन्ने छोकरीओ आपी छे, जे केवी छे, जोड़वा छे अने तेमने सरखुं ज काम करवू गमे छे। एक दिवस तेओ दीवासड़ेना आकारों बनावी रही हती। शैलाए तेमने एक पड़कार आप्यो। हवे आ बीजी छोकरी छे, तेनुं नाम शुं छे? शैला छे। ते शुं कहे छे कि पड़कार आपे छे, एमने कहे छे कि रोहिणी एक आकृति बनावशे, मोहिनी तेने जोया वगर ए ज आकृति बनावशे, परंतु ते प्रश्न पूछी शकशे। हवे शुं करे छे? बन्नेने अलग ऊंधा बेसाड़ी दे छे કે બંનેને એક જ આકૃતિ બનાવવાની છે, પણ તેના વિશે તે જોઈ નહીં શકશે, પણ તેને પૂછી જરૂર શકશે કે તેમાં શેનો ઉપયોગ કર્યો છે, કેટલો છે તે લોકો આ દીવાસળીથી આકૃતિ બનાવે છે। અરે, આ તો ખૂબ સરળ છે। હવે જુઓ, એકબીજાની વાતચીત કરે છે કે રોહિણીએ આ આકાર બનાવ્યો। તો જુઓ, રોહિણી જે પહેલા છે તે આ રીતનો આકાર બનાવે છે અને મોહિની આ પ્રકારનો આકાર બનાવે છે। હવે તેમના વચ્ચેની વાતચીત વાંચીશું। મોહિની પૂછે છે રોહિણીને, મોહિની કહે છે કે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી છે। હવે તે જે આકૃતિ બનાવી છે તે કેવી છે, બંધ છે કે ખુલ્લી છે? તો રોહિણી શું જવાબ આપે છે? તે તો બંધ આકૃતિ છે। મોહિની કહે છે તેમાં કુલ કેટલી બાજુઓ છે? રોહિણી કહે છે તેમાં 6 બાજુઓ છે। મોહિનીએ આ આકાર બનાવ્યો। હવે મોહિનીએ આ પ્રકારનો આકાર બનાવ્યો છે। હવે તમે જવાબ આપો। હવે આપણે જવાબ આપવાનો છે તે બંધ આકાર છે? તો હા, તે બંધ આકાર છે। એટલે તમારે પણ પાઠ્યપુસ્તકમાં અથવા નોટબુકમાં હા લખવાનું છે। એટલે તમારે ખાલી ખાલી જગ્યા કરીને જ હા નથી લખી દેવાનું, પણ આખા વાક્યમાં જવાબ લખવાનો છે। તમારે આ બધું જ લખવાનું છે, આકારો પણ દોરવાના છે, ત્યારબાદ લખવાનું રહેશે। તેને 6 બાજુઓ છે। તો ચાલો પહેલાં આપણે બાજુઓ ગણીશું, પછી જ ખ્યાલ આવશે। પહેલાં રોહિણીની બાજુઓ ગણીએ। એણે જે ચિત્ર દોર્યું છે, ચિત્ર બનાવ્યું છે, તેમાં 1, 2, 3, 4, 5 અને 6, તો હા, આને 6 બાજુઓ છે। ત્યારબાદ નીચેની આકૃતિની બાજુઓ ગણીએ, જે મોહિનીએ બનાવી છે। 1, 2, 3, 4, 5 અને 6, તો આની પણ 6 બાજુઓ છે। તો તેને 6 બાજુઓ છે, તો હા, તેને પણ 6 બાજુઓ છે। હવે આપણે આગળ સમજીએ। પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો જ હતો? તો ના, તેના જેવો બંનેના આકારો અલગ છે। તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો। હવે મોહિની શું કરે છે કે આ આકાર એના જેવો ન હતો, એટલે પાછો બીજો આકાર બનાવે છે। તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, તેણે કંઈક આ પ્રકારનો આકાર બનાવ્યો, જે આકાર તમને અહીં આપ્યો છે। તો ચાલો તેની પણ બાજુ આપણે ગણીએ। આ સાઈડ 3 દીવાસળી છે અને આ સાઈડ 3 છે, એટલે કુલ 6 બાજુ છે તેની। પણ આ આકાર પણ જે રોહિણીએ બનાવ્યો હતો તેના જેવો નથી, તેને 6 બાજુઓ બંધ આકાર છે। હવે શું તેની 6 બાજુએ બંધ આકાર છે, તેમાં તમે શું કહી શકો છો? તો તે 6 બાજુઓ વાળો બંધ આકાર છે। તો હા, તે 6 બાજુઓ વાળો બંધ આકાર છે। હવે આગળનો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું। તો તમારે આજે HWમાં શું કરવાનું છે? તમારે આજે HWમાં આ બંને આકૃતિઓ દોરવાની છે। ત્યારબાદ અહીં જે આપણે 3-4 ખાલી જગ્યાઓ સમજી ગયા તે તમારે લખવાની રહેશે। આ તમારું આજનું હોમવર્ક છે।